પાવાગઢ ખાતે જૈન સમાજના તીર્થકારોની પૌરાણિક મૂર્તિને ખંડિત થવાને લઈને અલગ અલગ જગ્યાએ જઈને સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, સાથે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી રહી છે. ત્યારે આજે હિંમતનગર ટાવર ચોકથી રેલી સ્વરૂપે બહુમાળી ભવન સુધી જઈને સમાજના લોકો પહોંચ્યા હતા અને ત્યાં અધિક કલેક્ટરને અભિવાદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. યાત્રાધામ પાવાગઢ ખાતે જૈન સમાજના તીર્થકરોની પૌરાણિક મૂર્તિઓ સ્થાપિત હતી, જ્યાં અસામાજિક તત્વો દ્વારા જૈન સમાજના તીર્થકરોની પૌરાણિક મૂર્તિઓને ખંડિત કરવામાં આવી હતી, જેને લઈને ગુજરાત સહિત દેશના અલગ અલગ પ્રદેશોમાં વસતા જૈન સમાજના લોકોને લાગણી દુભાઈ હતી. જોકે અલગ અલગ વિસ્તારમાં જૈન સમાજ દ્વારા રેલી સ્વરૂપે આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી હતી, ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ મૂર્તિઓ નવસારી નવેસરથી પ્રસ્થાપિત કરવા માટે સમાધાન કરી વલણ અપનાવવામાં આવ્યું હતું. ત્યારે જઈને સમાજ દ્વારા આંદોલનની સમિતિ લેવામાં આવ્યું છે. જોકે આજે હિંમતનગર ખાતે જૈન સમાજના લોકો દ્વારા હિંમતનગરના ટાવર ચોક ખાતે એકઠા થઈ રેલી સ્વરૂપે જિલ્લા બહુમારી કચેરી ખાતે પહોંચ્યા હતા અને જ્યાં નિવાસી અધિક કલેક્ટરને અભિવાદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જૈન સમાજની અલગ અલગ માંગણીઓ સાથે આજે તેઓએ અભિવાદન પત્ર રજૂ કર્યું હતું, જેમાં પાવાગઢ ખાતે રાજ્ય સરકાર દ્વારા નવીન જગ્યા ફાળવણી કરવામાં આવે અને ત્યાં જૈન સમાજના તીર્થકરોને મૂર્તિઓ પ્રસ્થાપિત કરવામાં આવે, એ સાથે જ એ જિનાલયોને જૈન સમાજના જ લોકો દ્વારા વહીવટ કરવામાં આવે, સાથે જૈન સમાજના સાધુ સાધ્વીઓ પગપારા રોડ પર વહન કરતા હોય ત્યારે અવારનવાર અકસ્માતો થતા હોય છે, જે અકસ્માતોના નિવારણ માટે પ્રોટેક્શન પૂરું પાડવા માટેની પણ આજે જૈન સમાજ દ્વારા માંગણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ટાવર ચોક ખાતે એકઠા થયા હતા અને રેલી સ્વરૂપે અભિવાદન પત્ર આપ્યું હતું. જીલરાવલ, ZSTV, સાબરકાંઠા. ઓકે સાહેબ, આજે આ તમે આવેદન પત્ર આપ્યું છે, કયા કારણોસર આવેદન પત્ર આપવામાં આવ્યું, શું માગણી આપની? અમારા પાવાગઢ તીર્થમાં જે તીર્થ ઉપર જવાનો રસ્તો છે, રસ્તાની ઉપર અમારી આસ્થા સ્વરૂપ પ્રતિમાજીઓ એ ત્યાં લગાવેલી હોય અને કોઈ અનિશ્ચિત તત્વ હોય એ ખેડી નાખી અને ફેંકી દીધેલી છે. હવે એ બહુ વજ્રાઘાત કહેવાય અમારા જૈન સમાજ ઉપર કે આપણી પ્રતિમાને, ઇવન હિન્દુ સમાજમાં કોઈ પણ ભગવાનની પ્રતિમાને તમે ઉખાડીને ફેંકી દો એટલે એની આસ્થાનો વિષય બની જાય છે અને ખૂબ જબરદસ્ત લાગણી એમની દુભાવેલી અને સુંદર આયોજન કરી અને એમને અપોઝ પણ કર્યો અને એમાં હર્ષભાઈ સંઘવીએ પણ સારો લાભ લીધો અને મિટિંગ સ્વરૂપે મળી CM સાથે એને મળે અને મૂર્તિ જે પ્રતિમા જે હતી એ તો લગાવી દેવામાં આવી, પણ અમારી જે હવે માગણી બાકી રહી છે કે એ જે જગાએ પ્રતિમા જેઓ હતી ત્યાં અથવા ક્યાંક નજીકમાં બીજી અમને જમીન જૈન સમાજને ફાળવવામાં આવે કાયદેસરની અને ત્યાં અમે બનાવીએ અને એનો વહીવટ પણ અમારા જૈન સમાજ પાસે રહે આવી એક અંદરની લાગણી છે. બીજું કે જે લોકોએ આ તત્વોએ આ કાર્ય કર્યું છે એને પકડીને જેલભેગા કરવામાં આવે, બીજી આ માગણી છે અમારી. આ બંને માગણીઓ સંતોષાય અને ત્રીજી સાથે સાથે માગણી અમારી એ છે કે હાઈવે ઉપર અમારા સાધુ સાધ્વી મહારાજ સાહેબના ખૂબ એક્સિડન્ટ થાય છે, એને કંઈક પ્રોટેક્શન મળે એવું કોઈક કાર્ય ગુજરાત સરકાર નજીકના ભવિષ્યમાં કરે આવી માગણી અમે રજૂ કરેલી છે. હજી કેટલી સંખ્યામાં ક્યાંથી રેલી સ્વરૂપે ક્યાં આવ્યા હતા? અમે ટાવર ચોકથી અહીંયા કલેક્ટર ઓફિસ સુધી અને ઓછામાં ઓછી હું માનું છું લગભગ 750-800ની સંખ્યા હશે અને એનાથી કદાચ વધારે હશે. અને આજે તો સંખ્યા એટલા માટે કંઈક ઓછી થઈ કે રાતના ન્યૂઝ બધા મળી ગયેલા કે ભાઈ સમાધાન થઈ ગયું છે એટલે સંખ્યા, બાકી તો અમારી ગણતરી હતી 2-3 હજાર જેટલોની રેલીની આજે રેલી એટલે જબરદસ્ત જૈન સમાજે આ કાર્ય કર્યું. એ બધા જૈન સમાજ
સમાજને